અરવલ્લી જિલ્લાના મોડાસા રૂલ્સ પોલીસ સ્ટેશનના લોકરમાંથી માર્ચ બે હજાર ના રોજ ચોરીનો આરોપી લોકર રૂમના શૌચાલયના પાછળના ભાગેથી સળિયા તોડી ફરાર થયેલ આરોપી સાત માર્ચ પછી બાતમીના આધારે અરવલ્લી એલસીબી પોલીસના હાથે ઝડપાયો અરવલ્લી જિલ્લા અને અન્ય જિલ્લાઓમાં ચોરીના ગુનાઓનો અંજામ આપવાના ગુનામાં અરવલ્લી જિલ્લાના રૂરલ પોલીસે બે આરોપીઓની ચોવીસ માર્ચ બે હજાર અઢારના રોજ ધરપકડ કરી હતી અને કોર્ટમાં બંને આરોપીઓની પૂછપરછ અને વધુ તપાસ સાથે રિમાન્ડ પર હતા તે દિવસે રિમાન્ડ પૂર્ણ થતાં બંને આરોપીઓને મોડાસા રૂરલ પોલીસના લોકઅપમાં રાખવામાં આવ્યા હતા આ દિવસે મધ્યરાત્રિએ લોકઅપ રૂમના થયેલા શૌચાલયના પાછળની જાડીના સળિયા કાપી બંને આરોપીઓ ભાગી જવામાં સફળ થયા હતા આ પોલીસ લોકઅપમાં રાખેલા આરોપીઓ પોલીસના નાક નીચેથી થાપ આપી ફરાર થવાની શરમજનક ઘટના બનવા પામી હતી ત્યારબાદ આ ફરાર આરોપીઓ મુકેશ જોગી રહે કપાસન ચિત્તોડ રાજસ્થાન અને રાજુ કાલેબિયા રહે ઉદેપુર રાજસ્થાનને ઝડપી પાડવા જિલ્લા પોલીસ અલગ અલગ ટીમ બનાવી ફરાર આરોપીઓને ઝડપી પાડવા છ મહિના ઉપરાંતના સમય હવા મારી હતી ત્યાં જિલ્લા એલસીબીને બાતમી મળી હતી કે ફરાર આરોપીઓ માનો મુખ્ય આરોપી મુકેશ જોગી રાજસ્થાન ડુંગરપુર થી મેઘરજ થઈ મોડાસા તરફ આવવાનું છે એ આધારે અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસ બાયપાસ રોડ પર આવેલ બાજકોટ મંદિર પાસે વોચ રાખી ઊભી હતી તે અરસામાં આરોપી આવી ચડતા એલસીબી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો હજુ પણ આ ગુનામાં સામેલ અન્ય આરોપીઓને પકડવાના બાકી છે ત્યારે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ હાથ ધરી બાકી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો એલસીબી પોલીસે ગતિમાન કર્યા છે સંજય શર્મા જેડસટીવી અરવલ્લી